5,000 રૂપિયા ભાડું ભરું છું, બપોર સુધીના ધંધામાં મારે બોણીયા નહીં થતી, તો પછી સાહેબ હું ભાડું કેવી રીતે ભરીશ? બોલો, 1 વાગ્યા સુધી ખુલ્લી રાખશે તો એના અનુસંધાનમાં અમે આવ્યા છીએ નાયબ કલેક્ટર સાહેબ પાસે અને અમારી રજૂઆત કરી છે. સાહેબે એવું કીધું કે મારી જાણ બહાર છે, તો એમને અમને ખાતરી આપી છે કે તમે તમારા ધંધા રોજગાર ખોલી શકો છો, એટલા માટે અમને થોડી શાંતિ થઈ અને હવે અમે અમારા ધંધા રોજગાર ખોલીશું અને એમનો ખૂબ ખૂબ આભાર. શું તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ જ કે 3 મહિનાથી અમે લોકો બંધ રાખીને બેઠા હતા સરકારના આદેશ મુજબ, અને એમને પૂરો નીતિ નિયમનું પાલન કરેલું છે, અને હવે જ્યારે માંડ ધંધા ખુલ્યા છે તો બી બપોરે 2 વાગ્યા પછી તો અમથી બી 2-3 વાગ્યા પછી તો બજારની અંદર ભીડ ઓછી હોય છે, લોકો આવતા નથી. માંડ ધંધા ખુલે છે અને તારા પાછા બંધ કરાવો તો પછી અમે ધંધા કરીશું ક્યાં? કોણ બંધ કરાવી દઉં છું? એટલે હમણાં 2 દિવસથી પોલીસ આવતી હતી બંધ કરાવવાના. એમનું કહેવાનું એવું હતું કે ભાઈ તમારા જે મોટા વેપારીઓ છે એ લોકોએ કોઈ આવેદન પત્ર આપ્યું હતું, પણ એમાં આપણે એવું કહીએ છીએ કે સાહેબ તમે નાના વેપારીઓને પૂછો, નાના દુકાનદારની હાલત પૂછો, કોઈ નાના લારી રેકડીવાળાને પૂછો એમની હાલત શું છે, બરાબર? તમે સૌની મંજૂરી લો, કારણ કે દરેક માણસ પોતાનું ઘર લઈને બેઠો છે, પેટ લઈને બેઠો છે. એવું છે નહીં કે ભાઈ તમે સાંજ પડે 1,00,000 રૂપિયા કમાઈ લો તો દરેક વ્યક્તિ 1,00,000 રૂપિયા કમાય, કોઈ સાંજ પડે 500 બી ના કમાતો હોય, એનું ભાડું ક્યાંથી નીકળશે, એનો રોટલો કેવી રીતે ચાલશે? તો અમારી બસ આ એક જ રજૂઆત છે કે દરેકને સાથે લઈને ચાલો અને દરેકનું વિચારો, કારણ કે 5,000 રૂપિયા ભાડું જો માણસ ના કાઢી શકતો તો એનો ઘર કેવી રીતે ચાલશે? જય હિન્દ. વડીલ, તમારું શું નામ છે અને શું તમને પ્રશ્ન લઈને આજે આવેદન પત્ર આપ્યું છે? મારું નામ કિરણ ભીખાભાઈ દલવાડી. મારે ચાઇનીઝની શોપ છે, નાની લારી છે, હું ધંધો ચલાવું. પણ અમુક લોકોએ, વેપારીઓએ બપોર 1 વાગ્યા લગી ચાલુ રાખો ધંધો અને પછી બંધ કરવાનું આવેદનપત્ર આપેલું, એટલે બધાને જાહેર કર્યું છે ખાલી વોટ્સઅપમાં, બરાબર, અને બંધ કરાવી દીધું છે. અમારે કોઈનું મંજૂરીએ નહીં લીધી, અમારે કોઈને કોઈ જાણે નહીં કરી, અને એમને બંધ કરાવી દીધું છે, બરાબર. કોણ બંધ કરાવી રહ્યો છે? આ પોલીસ આવીને બંધ કરાવે. શું કહી રહ્યા છે? પોલીસ આઈને કહે છે બંધ કરી દો. અમે કહીએ કે ભાઈ સાહેબ અમારે તો સાંજનો ધંધો છે, તો કે સાંજે નહીં ખોલવાનો, ધંધો બદલી નાખો કે ધંધો બદલી નાખો કે તમે. અમે તે માટે આવેદન પત્ર આપ્યું છે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને. આજરોજ વિરમગામ શહેરમાં છૂટક મજૂરી અને લારી ગલ્લાવાળા જે વેપારીઓ જે છે તેઓ લોકડાઉનમાં પૂરી નિષ્ઠાથી સરકારના નીતિ નિયમોનું પાલન કરીને બંધ રાખેલું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી સવારના 8 થી અને બપોરના 1 સુધીનું જે વોટ્સઅપમાં મેસેજ વાયરલ થયા પછી આખું ગામ બંધ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને જે લોકો રોજબરોજ જે લોકો ધંધો કરે છે એના જીવન જીવવાનું એમના પરિવારને ખૂબ જ મુશ્કેલી પડે છે, જેના કારણે આજે અંદાજિત 50થી વધારે લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા અત્યારે નાયબ કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરી છે કે આ બંધનો આદેશ કોણે આપવામાં આવ્યો છે? આ આદેશ સરકારે કરેલ છે કે કોઈ વ્યક્તિએ કરેલ છે એ જાહેર કરવું. સાથે સાથે જો સરકારે વિરમગામ બંધનું કોઈ એલાન આપ્યું હોય કે બંધ રાખવાની જો કોઈ સૂચના આપી હોય તો એનો પરિપત્ર પણ અમને આપવો. એટલે આ બધી બાબતોનું નાયબ કલેક્ટરશ્રીને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે વિરમગામ શહેરમાં મોટાભાગના લારી ગલ્લા અને છૂટક જે વેપારી વર્ગ છે એ લોકો સતત 2-3 મહિનાથી લોકડાઉનના કારણે આર્થિક સંક્રમણમાં છે, અને પાછું કોરોનાના કારણે આર્થિક સંક્રમણ હોવાના કારણે અને ફરી પાછું બપોર પછીનું જ્યારે બંધનું આ એક આખું વસ્તુ સામે આવી છે ત્યારે એમને જીવન જીવવાની ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બધા જ લોકો એક થઈને એક મત છે કે અમારી લડત કોરોનાની સામે તો છે જ, અમે સરકારના નીતિ નિયમોનું પાલન પણ કરીએ છીએ ખરેખર, અને સાથે સાથે જો કોરોના સામે જ્યારે લડી ત્યારે શકીશું કે આપણા પેટમાં અન્નનો દાણો પડશે, તો અન્નનો દાણો ક્યારે પડે કે આપણે જ્યારે ધંધો કરીએ તો રોજગારી મળે તો પરિવાર લોકો જીવન જીવી શકે, એટલે જીવન જીવવા માટેનો જે અધિકાર છે એના માટે રોજગારી જરૂરી છે, અને રોજગારી માટે સરકારને પૂરેપૂરી અમે નિષ્ઠાથી ખાતરી આપવાની એમને બાંયધરી પણ આપી છે કે અમે સરકારનું પૂરેપૂરું અમે ચુસ્ત પાલન કરશું, પણ અમારા ધંધા રોજગાર ચાલુ રહે તો અમે જીવન જીવી શકીશું. એના માટે આજે નાના વેપારીઓને જે અગવડ પડે છે એના માટેનું આજે રજૂઆત દરેક યુવાનો અને વેપારી વર્ગ અને નાના સમૂહના જે કંઈ ધંધા રોજગારવાળા છે એમને સાથે લઈને આજે રજૂઆત કરવામાં આવી છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાકીદે પગલાં લે,
कारण के राज्य सरकार ना कोईपण आदेश विना कोईपण शहर बंद रखाव ए गैरकानूनी प्रवृत्ति गणी शकाय छे। एटले आवी गैरकानूनी प्रवृत्ति कोण करे छे ए बहार आवी जोईए अने बंद नाखवू होय तो दरेक समाजना दरेक लोकोना दरेक व्यक्तिने एनो पूरो विश्वास लईने आ कामगीरी करवी जोईए, पण आ कामगीरी ए प्रकारे थई नथी, जेना कारणे विरमगाम शहेरना मोटा भागना वेपारीओमां उग्र रोष जोवा मळे छे।